સત્કેવલ વિદ્યા મંદિર સારસા. માયસેલ્ફ સજન કુમાર પ્રજાપતિ ફ્રોમ સત્કેવલ વિદ્યા મંદિર સારસા. ક્લાસ 12 સાયન્સ. સબ્જેક્ટ ફિઝિક્સ. યુનિટ નંબર 4. ટોપિક ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ. ચુંબક ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રનું ઉદગમ. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર થોડી ઘણી વાત કરી ચૂક્યા છે. આપણે ઓસ્ટેડના પ્રયોગની વાત કરી અને ઓસ્ટેડે શું સમજાવ્યું તેના વિશે સમજ્યા. આપણે તમને ગઈ પ્રીવિયસ લેક્ચરમાં તમને ઓસ્ટેડ વિશે વાત કરી, ત્યારબાદ તેનું તમને સ્ટેટમેન્ટ લખવા માટે પણ તમને જણાવવામાં આવ્યું હતું. ઓસ્ટેડે વિદ્યુત પ્રવાહ પરથી ચુંબકીય ક્ષેત્ર મેળવી બતાવ્યું, જેના વિશે આપણે ખ્યાલ મેળવ્યો હતો. ત્યારબાદ પુસ્તકના પાનને લંબ અને પુસ્તકના પાનને સમાંતર જ્યારે વિદ્યુત પ્રવાહ અથવા ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર બતાવવું હોય તો કયો સિમ્બોલ વાપરી શકાય અથવા શું સૂચવે છે એના વિશે પણ માહિતી મેળવી હતી. આજે આપણે અહીંયા આગળ વિદ્યુતીય ક્ષેત્ર અને તેનું ઉદગમ તથા ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદગમની એક નાની એવી સમજૂતી મેળવીશું, જેના વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂકેલા છીએ. હવે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું ઉદગમ ક્યાંથી થાય છે તે જોઈશું અને ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રનું ઉદગમ ક્યાંથી થાય છે તેના વિશે માહિતી મેળવીશું. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ક્યારે મળે, તો આપણે જાણીએ છીએ કે જ્યારે સૌપ્રથમ વિદ્યુત ભારની વાત કરવામાં આવી હતી અને વિદ્યુત ભારને કારણે પરસ્પર શું લાગે છે, વિદ્યુતીય બળ લાગે છે. અને વિદ્યુતીય બળની જ એક અસર જેના વિશે આપણે ભણ્યા હતા, જેને આપણે કહેતા હતા વિદ્યુતીય ક્ષેત્ર. દેટ મીન્સ કે વિદ્યુતીય ક્ષેત્ર મળ્યું તે કેના કારણે મળ્યું, વિદ્યુત ભારને કારણે. તો આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનું ઉદગમ એ શું છે, વિદ્યુત ભાર છે. બરાબર છે. આપણે જ્યારે ચેપ્ટર નંબર 1ની અંદર વાત કરી ત્યારે જોયું હતું કે સૌપ્રથમ વિદ્યુત ભારથી શરૂઆત કરી હતી, ત્યારબાદ વિદ્યુત ભારના પ્રકારો સમજી, તેના પછી લાગતા વિદ્યુતીય બળની વાત કરી હતી જેને આપણે કુલમના નિયમે સમજાવવામાં પાડી હતી. ત્યારબાદ એ વિદ્યુતીય બળની એક અસર અથવા લાક્ષણિકતાને પણ આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે ઇન શોર્ટ ઓફ કે વિદ્યુતીય ક્ષેત્ર જે છે એનું ઉદગમ શું છે, વિદ્યુત ભાર છે. શું છે, વિદ્યુત ભાર છે. હવે ક્યાં એ તો આપણે જાણીએ છીએ, આપણે ઇક્વેશનમાં લખવાનું છે. ધારો કે વિદ્યુત ભાર ક્યુ જે છે એ સ્થિર હોય તો તેની આસપાસ આપેલા આ વિદ્યુત ભાર ક્યુને કારણે મળતું ક્ષેત્ર કેટલું, આપણે જાણીએ છીએ વ્યાખ્યા પડતી બરાબર શું, એફ બાય ક્યુ મુજબ. તો એ હવે શું આવે કે ક્યુ અપોન આર સ્ક્વેર, કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. બરાબર છે. જો તમે કે લખો તો તમને કે ક્યુ અપોન આર સ્ક્વેર મળે, અથવા કે જગ્યાએ આપણે 1/4π0 પણ લખી શકીએ છીએ, અથવા જો બાજુમાં લખ્યું છે કે અથવા ઈ બરાબર ક્યુ આર કેપ છેદમાં 4π0 આર સ્ક્વેર. રાઈટ, જ્યાં ક્યુ એ આપેલો ઉદગમ વિદ્યુત ભાર છે, 4π0 એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, આર એ અંતર આપેલું છે, બરાબર છે, અને આર કેપ એ અંતર આપેલા અંતરનો એકમ સદિશ બતાવે છે. લખ્યું છે કે આર કેપ એ સ્થાન સદિશ આરની દિશામાંનો એકમ સદિશ છે અને ઈ એ શું છે, વિદ્યુતીય ક્ષેત્ર છે, જે આપણે જે શું છે સદિશ રાશિ હોવાને કારણે આપણે ઉપર એર રૂપે દર્શાવીએ છીએ. માટે વિદ્યુત ક્ષેત્ર ઈમાં રહેલા અન્ય કયો વિદ્યુત ભાર પર ક્ષેત્રને લાગતું બળ, એટલે કે ઈ ક્ષેત્રની અંદર રહેલા કોઈ વિદ્યુત ભાર હોય એના પર લાગતું બળ કેટલું હોય. આપણે જાણીએ છીએ કે વિદ્યુત બળ એફ બરાબર શું, ક્યુ ઇન્ટુ ઈ મુજબ. ચાલો ક્યુ એમના એમ બરાબર છે, ઈ આપણને આગળ કેટલા મળ્યા છે, તો ઈ આપણે મળ્યા છે કે ક્યુ અપોન આર સ્ક્વેર લખી નાખીએ કે ક્યુ અપોન આર સ્ક્વેર આ ક્યુ એમના એમ ઇન્ટુ આર કેપ, અથવા 1/4π0 પણ આપણે લખી શકીએ છીએ. તો આ રીતે આપણને શું મળ્યું, વિદ્યુત ક્ષેત્રનું ઉદગમ મળ્યું. અને વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે તથા તે તક્ષણ ઉદ્ભવતું નથી. બરાબર, વિદ્યુત ક્ષેત્ર છે તો તક્ષણ આપણને મળતું જોવા મળતું નથી અને વહન માટે ચોક્કસ શું લે છે, સમય લે છે. તે અવકાશના દરેક સ્થાન પર આધારિત છે પરંતુ સમય સાથે બદલાઈ શકે છે, એટલે કે સમયનું શું છે, વિધેય છે. આપેલું જે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમય સાથે બદલાય છે, માટે વિધેય કોનું છે, સમયનું વિધેય છે. આ પ્રકરણમાં આપણે એવું ધારીશું કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમય સાથે બદલાતું નથી. આપણે જ્યારે અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રની વાત કરીશું ત્યારે આપણે એવું ધારીશું કે અહીંયા મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમય સાથે બદલાતું હોતું નથી, મતલબ સ્ટેડી રહે છે, ચોક્કસ રહે છે. એક કરતાં વધારે વિદ્યુત ભારોના કારણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બધા વિદ્યુત ભારને કારણે મળતા વિદ્યુતીય ક્ષેત્રનો સરવાળો કરવો પડે, જે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર વાત કરી હતી, જેને આપણે સંપાતપણાના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ.
રાઈટ? એટલે આપણે મિન્સ્ટ ઓફ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઈ વસ્તુ કે ઉપર આર્સ કર અને વિદ્યુત ક્ષેત્ર શું છે, તો એ વિદ્યુત ભાર. વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવનું કારણ શું, તો મૂળ વિદ્યુત ભાર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર મળવાનું કારણ શું, તેનો ઉદગમ કયું, વિદ્યુત ભાર. અને એનું સૂત્ર શું આવે, ઈ બરાબર કે ઉપર આર્સ સ્ક્વેર. અને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભાર લાગતું બળ કેટલું, તો એફ બરાબર ક્યુઈ જેટલું. એટલે આના પરથી આપણે ક્ષેત્રની વ્યાખ્યા મેળવી હતી કે ઈને બનાવે બનાવીએ સૂત્ર કરતા તો શું મળે, એફ બાય ક્યુ. એટલે કે એકમદમ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ, જ્યાં શું કહેવાય છે, વિદ્યુતીય ક્ષેત્ર કહેવામાં આવે છે. રાઈટ? એટલે કે અહીં ઈ બરાબર જે એફ બાય ક્યુ લખ્યું, ક્યુ છેદમાં છે, એટલે એકમ થાય વિદ્યુત ભાર પર લાગતું, એ ઉપર એફ છે એટલે વિદ્યુતીય બળ, જેને શું કહેવાય છે, ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આપણે અહીંયા વાત કરી વિદ્યુત ક્ષેત્ર વિશે. હવે અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે ધારો કે આ વિદ્યુત બળ લાગે છે, તો પરીક્ષણ વિદ્યુત ભારની મદદથી મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું મળશે, એફ બરાબર ઈ ઇન્ટુ ક્યુ ઝીરો. જે આપણે આગળ સૂત્રમાં જોયું, સૂત્રથી જાણી શકાય છે જ્યાં ક્યુ ઝીરો શું છે, તો ક્યુ ઝીરો એ શું છે, પરીક્ષણ વિદ્યુત ભાર છે. અહીંયા આગળ ક્યુ જ્યાં જ્યારે પરીક્ષણ વિદ્યુત ભાર લઈએ છીએ એને આપણે શું લઈએ છીએ, ક્યુ ઝીરો. અને આપણે એ પણ જાણીએ છીએ કે જે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એનું મૂલ્ય કેવું હોય, હંમેશા ઘણું સૂક્ષ્મ હોય, બરાબર છે. એટલે આપણે અવગણીએ તો પણ કંઈ ફરક પડતો નથી. એટલે મૂલ્યની સાપેક્ષની વાત કરું છું. હવે ગતિમાં વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેમજ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. જેવી રીતના ગતિમાં વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એ રીતે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. જે આપણે ઓસ્ટ્રેલિયા નામના વૈજ્ઞાનિક પ્રયોગ બતાવ્યો, એમાં આપણે જોયું ગતિમાં વિદ્યુત ભાર હોય આપણે, ત્યારે આપણે વિદ્યુત પ્રવાહ મળે, વિદ્યુત પ્રવાહને કારણે આપણે શું મળ્યું, ચુંબકીય ક્ષેત્ર મળ્યું. દેટ મીન્સ કે ગતિમાં વિદ્યુત ભારને કારણે તો વિદ્યુત ક્ષેત્ર તો મળતું હતું, પણ સાથે સાથે હવે ગતિમાન વિદ્યુત ભારને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ જોવા મળે છે. હવે ચુંબક ક્ષેત્રને આપણે બી ઓફ આર એટલે કે બી તરીકે દર્શાવીએ છીએ, અને વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ તરીકે દર્શાવીએ છીએ, બરાબર છે. ચુંબક ક્ષેત્ર સદિશ રાશિ છે અને તે અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય છે, તેમજ તે સમય પર આધારિત હોઈ શકે છે. આમ એક કરતાં વધારે ચુંબકીય ક્ષેત્રના ઉદગમોને લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો સદિશ રડો હોવાથી તે બિંદુ આગળનો ચુંબકીય ક્ષેત્ર મળે છે, એટલે કે સંપાત પાના સિદ્ધાંતને અનુસરે છે. સેમ જ આવશે, કંઈ ફરક છે. ફરક એટલો કે આપણે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર મળ્યું છે, ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે, અને બંને સમય પર આધારિત છે. તો આ વાત થઈ ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વિશે, ઉદગમ વિશે, બરાબર છે. એટલે કે આપણે ગતિમાં એટલે મેઇન શું કે ચુંબક ક્ષેત્ર મળવાનું કારણ શું, તો એનો ઉદગમ છે વિદ્યુત ભારો. તે જ રીતે વિદ્યુત ક્ષેત્ર ચુંબક વિદ્યુત ક્ષેત્ર મળવાનું કારણ પણ શું છે, વિદ્યુત ભારો જ છે. એટલે કે બંનેનો ઉદગમ કોણ છે, વિદ્યુત ભારો છે, બરાબર છે. આગળ જઈએ. નેક્સ્ટ ટોપિક એવો છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીડી વીડી આપણે જાણીએ, વીડી એટલે શું, તો વી એટલે કે વેગ અને ડી એટલે કે ડ્રિફ્ટ. ડ્રિફ્ટ વેગ આપે છે અને વીડી આપે છે. વીડી વેગથી ગતિ કરતા વિદ્યુત બળ પર વિદ્યુત ભાર પર લાગતું બળનું સૂત્ર મેળવો. એટલે આપણે અહીંયા આગળ એક સમાન ચુંબકીય ક્ષેત્ર લઈશું અને એની અંદર આપણે એક વિદ્યુત ભાર મૂકીશું, જે વિદ્યુત ભાર ચોક્કસ વીડી વેગ શું કરે છે, ગતિ કરે છે, તેવા વિદ્યુત ભાર પર લાગતું બળ શું છે એ આપણે મેળવવાનું છે. પ્રશ્ન સમજી ગયા? તો પ્રશ્ન સમજવા માટે આપણે શું કહીશું અહીંયા આગળ, કે આપણે ગતિ કરતા વિદ્યુત ભાર લેવા પડશે. હવે ગતિ કરતા વિદ્યુત ભાર લેવા હોય તો આને આપણે કેમ કોને મૂકવા પડશે, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર. ચલો લખી લખીએ કે આપણે જાણીએ છીએ કે વાહકના કોઈ વાહક છે જેનું આડછેદ કેટલું છે, એ આડછેદ એટલે શું, ક્ષેત્રફળ કેટલું છે, એ છે. અને એમાંથી વી જેટલા વ્યક્તિ ગતિ કરતા વિદ્યુત ભાર હોય, આપણે હજુ અહીંયા આપણે હજુ ચુંબક ક્ષેત્રની વાત કરતા નથી, માત્ર ને માત્ર એક વાહક લઈએ છીએ અને વાહક ક્ષેત્રફળ એ હોય, અને એમાંથી જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય, બરાબર છે, જેનો વેગ કેટલો હોય, વી જેટલો હોય, તો શું મળશે, વિદ્યુત પ્રવાહ મળશે, જેને આપણે આઈ બરાબર એને વી ડી ક્યુ, અહીં વી અહીં વી છે તો વી લખીશું, એને વી ક્યુ તરીકે લખી શકીએ છીએ, બરાબર. જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ મળતો પ્રવાહ, એન એટલે કે અહીંયા રહેલા એ વિદ્યુત ભાવની સંખ્યા બતાવે છે, એ એટલે તમારે ક્ષેત્રફળ બતાવે છે કે જે આ ભાગનું આડછેદનું છે, વી એટલે કે આપેલા ઇલેક્ટ્રોનનો વેગ છે, અને ક્યુ એટલે આપેલો વિદ્યુત ભાર છે. ચલો આઈ, હવે અહીં ધારો કે આપણે આ વાહક છે એના આપણે કોઈ પૃષ્ઠગણ ધારી દીધું, ધારો કે ડીએલ છે, તો આઈ ડીએલ બરાબર શું આવશે, એને વી ડી ડીએલ આવશે, એને સોરી એને વિક્યુ ડીએલ આવશે. ખબર પડી ગઈ, જે આઈડીએલ શું છે, આપેલો પ્રવાહખંડ છે જેને સમાન ચુંબક. હવે આપેલા આ પ્રવાહખંડને આપણે હવે થિયરી યાદ કરીશું, એક્ચ્યુઅલી થિયરી આપણે આગળ ભણવાના છે, પણ આપણે ત્યારે થઈ જશે કે મારી પાસે આ એટલે કે પ્રવાહ, ડી એટલે ખંડ, કે આઈડીએલ પ્રવાહ ધારિત ખંડ છે, એને જ્યારે ચુંબક ક્ષેત્ર કોઈ બીમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું, તો ડી એફ બરાબર આઈડીએલ ક્રોસ બી કેટલું મળે છે, આઈડીએલ ક્રોસ બી જેટલું જોવા મળે છે. એટલે કે બળ એફ બરાબર, ચલો પ્રવાહખંડ કેટલો છે, આઈડીએલ, એને કેમ કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર બીની અંદર, તો શું મળશે, આઈડીએલ ક્રોસ બી જોવા મળે છે. એટલે ચલો આઈડીએલ બરાબર આપણને આગળ કેટલા મળ્યા છે, એને વી ક્યુબ ડીએલ લખી નાખ્યું એમનું એમ, અને બીના બી, મારે ડીએફ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, એન એ ક્યુ ડીએલ, અને આ બીને લઈ જઈએ અંદર તો વી ક્રોસ બી, સદિશના ફોર્મ અંદર લઈ ગયા છે વી ક્રોસ બી. હવે જ્યાં એન એ
ડીએલ છે એને શું લખતા ડીએલ, જે ખંડના તારના વિદ્યુતભારની સંખ્યા બતાવે છે. આના બરાબર આપણે આને બરાબર આપણે એક નાની સંખ્યા તરીકે જેને ડીએલ કહીએ છીએ. અહીંયા ડીએલ શું બતાવે છે, ખંડમાં નાના વિદ્યુતભારની સંખ્યા, એટલે કે એને ડીએલ જગ્યાએ ડીએલ મૂકતા તો ક્યુ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ. હવે આપેલા કોઈ ચોક્કસ ક્યુ વિદ્યુતભાર લાગતું ચુંબકીય બળ, એટલે આપણે એફ એમ બરાબર શું લખીશું, ડીએફ બાય એન એ ડીએલ. જ્યાં ડીએફ શું બતાવે છે, આપેલા આખા ખંડ ઉપર લાગતું બળ છે. અને પર્ટિક્યુલર વિદ્યુતભાર લાગતું બળ શોધવું હોય તો શું કરવું પડે, એકમ વિદ્યુતભાર સંખ્યા વડે ભાગવું પડે. અને એકમ વિદ્યુતભાર સંખ્યા કેટલી છે, તો આપેલા ક્ષેત્રફળ જેટલી, એ કેટલી છે, એન એ ડીએલ જેટલી, એટલે ડીએફ બાય એન એ ડીએલ. ડીએફ કેટલી છે, એન એ ક્યુ ડીએલ વી ક્રોસ બી, અને નીચે એન એ ડીએલ એમના એમ એન એ ડીએલ એન ડીએલ કેન્સલ થશે, બાકી શું રહેશે, તો બાકી રહેશે એફ એમ બરાબર એન એ ડીએલ કેટલા રહ્યા, તો શું રહ્યું, ક્યુ ઓફ વી ક્રોસ, શું બાકી રહ્યું, ક્યુ ઓફ વી ક્રોસ બી જોવા મળે છે. રાઈટ, તો એફ એમ એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ વી ક્રોસ બી, અથવા આ સદિશ સમીકરણ લખી શું લખી શકીએ, અવિશના ફોર્મમાં ક્યુ વી બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ પણ લખી શકીએ છીએ, જ્યાં એન કેપ શું બતાવે છે, કે આ જે બળ મળ્યું એ બળની દિશામાંનો એકમ સદિશ બતાવે છે. જે એન કેપ શું બતાવે છે, બળની દિશામાંનો એકમ સદિશ બતાવે છે. તો આ જે આપણે આપેલા એકમદર વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળનું સમીકરણ મળ્યું, જે કેટલું મળ્યું, એફ એમ બરાબર ક્યુ ઓફ વી ક્રોસ બી જેટલું મળે છે. ક્રોસ પ્રોડક્ટ, આપણે ક્રોસ પ્રોડક્ટ હોવાથી આપણે સદિશના ફોર્મમાં લખીએ છીએ. આપણે અહીંયા શરૂઆત કરી ક્યાંથી કરી, કે ધારો કે કોઈ વાહક છે, વાહકનો કોઈ આડછેદ છે, એને ખબર પડે એ જેટલું છે, એમાં આવી જેટલા વ્યક્તિ કરી કાતો કોઈ વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાર હોય તો એમાં મળતો પ્રવાહ કેટલો, તો આ બરાબર કેટલો, તો એન એ વી ક્યુ ક્યાંથી આવ્યું છે, તો પ્રવાહ ક્યારે મળ્યો, ક્યુ વિદ્યુત ભારને કારણે ક્યાં છે, એકમાં છે, વાહકની અંદર છે, કેટલા વ્યક્તિગત કરે છે, વી વ્યક્તિગત કરે છે, બરાબર છે, કેટલા ઇલેક્ટ્રિક વિદ્યુત ભાગ કરે છે ખબર છે, એને એટલે એને તરીકે ધારી લઉં છું, તો એને બી ક્યુ મળશે. ધારો કે હું આપેલા ભાગની અંદર એના પૃષ્ઠક અંદર લો, આ ઇન્ટુ ડીએલ, તો આપણને કેટલું મળશે, ઇન્ટુ ડીએલ જોવા મળશે. ચલો અહીં સુધી ખબર પડી ગઈ, ગટ ઇટ. આ રીતે લખવામાં આવ્યું છે, આપણે આપેલા ઉપરના બે વાક્યો પરથી આ સમીકરણ બનાવ્યું અને આપણે લખ્યું. હવે આઈડીએલ આ જે પ્રવાહખંડ મળ્યો છે, આ ડીએલ એટલે પ્રવાહ, ડીએલ એટલે ખંડ, પણ આ એટલે પ્રવાહ, પ્રવાહ ધરિત ખંડ એટલે પ્રવાહખંડ જે છે, એ પ્રવાહખંડ જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું મળે, ચુંબકીય બળ કેટલું મળશે, ડીએફ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. અહીં ડીએલ પૃષ્ઠખંડ છે, ધરેલું સોરી પ્રવાહખંડ છે, ધરેલું શું કરીશું, ડીએફ, કારણ કે આપણે બધા જ ખંડો સરળ કરવો પડશે, એટલે આપણે ડીએલ લખીએ છીએ. તો ડીએફ બરાબર આઈ ડીએલ ક્રોસ બી, જ્યાં ડીએલ આપણને જે મળે એને અંદર મૂકી દઈએ છીએ, એને અંદર અંદર સોલ્વ કરીએ છીએ, આપણને શું મળશે, ડીએફનું મૂલ્ય એન એ ડી ક્યુ ડીએલ ઓફ વી ક્રોસ બી જોવા મળે છે. હવે અહીંયા જે એન એ ઇન્ટુ ડીએલ જે છે, એને એટલે કે આપેલા અહીંયા બધા વિદ્યુતભારની સંખ્યા બતાવે છે, આપણે એવું ઉધારી લઈએ છીએ આગળ, એ પૃષ્ઠખંડ બતાવે છે અને ડીએલ આપેલા પૃષ્ઠ આપેલો ખંડ બતાવે છે, તેનું મૂલ્ય શું લખીશું, ડીએલ લખીશું, એટલે ખંડ તારમાંના વિદ્યુતભારની સંખ્યાને આપણે હવે ડીએલ તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા જે એન એ ડીએલ છે, એન જગ્યાએ શું લખતા, ડીએલ લખતા, બરાબર છે. તો માટે હવે આપેલા ધારો કે ક્યુ વિદ્યુતભાગો લાગતું છે, મગર કેટલું, તો એફ બરાબર બધા પૃષ્ઠ પર લાગતું બળ ભાગ્યા રહેલા પૃષ્ઠની સંખ્યા સાથેનું વિદ્યુતભારની સંખ્યા, એને ઇન્ટુ ડીએલ, જે એને ડીએલ શું થાય છે, કેન્સલ થશે, બાકી શું રહેશે અહીં આગળ, તો બાકી આપણને શું જોવા મળશે, અહીં આગળ જોઈ શકીએ છીએ, બાકી આપણે હાઈ જોવા મળશે ક્યુ ઓફ વી ક્રોસ બી, એ સદિશ ફોર્મમાં છે, અને સદિશ ફોર્મમાં લખીશું તો આપણે ક્યુ બી સાઇન થીટા તરીકે લખી શકીએ છીએ, જે એન કેપ એ શું બતાવે છે, બળની દિશામાંનો એકમ સદિશ બતાવે છે. તો આ વાત કરીએ આપણે કે અહીંયા આગળ આપેલા કોઈ વિદ્યુતભાર જે છે, એને આપણે સમાન ચુંબક ક્ષેત્રમાં મૂકીએ છીએ, અને જે વ્યક્તિઓ એ સમાન ચુંબક ક્ષેત્રમાં વીડી જેટલા વ્યક્તિ ગતિ કરતો હશે, તેના પર લાગતું બળનું મૂલ્ય કેટલું હશે, તેના વિશે વાત કરી. હવે જ્યારે આપણે કોઈ ચુંબક ક્ષેત્રમાં રહેલા વિદ્યુતભાર જે વીડી વ્યક્તિ ગતિ કરે છે એના પર લાગતું બળ શોધી કાઢ્યું, તો એના આપણે આ લાગતા બળની કેટલી લાક્ષણિકતાઓ વિશે પણ વાત કરવી પડે, કે અહીંયા જે બળ મળે છે બળની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, કે આપેલા ચુંબક ક્ષેત્રની અંદર રહેલા વિદ્યુતભાર પર લાગતું જે બળ છે એ બળની લાક્ષણિકતાઓ લખો. ચાલો જોઈ લઈએ, તો આપણે સમીકરણ પાસે આપણે વાત કરવાની છે. તો પ્રશ્ન મુજબ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ લખવાની છે. તો ચુંબક ક્ષેત્ર બીની અંદર વી જેટલા વ્યક્તિ ગતિ કરતો જો કોઈ ક્યુ વિદ્યુતભાર છે, તો એ ક્યુ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ આપણે જાણીએ કેટલું છે, એફ એમ બરાબર ક્યુ ઓફ વી ક્રોસ બી, આપણે ઉપર ભણી ગયા, રાઈટ. અને એફ એમ બરાબર આપણે અવિશના ફોર્મ લખી શકીએ કે વી બી સાઇન થીટા, જ્યાં થીટા શું બતાવે છે, તો વી અને બી વચ્ચેનો ખૂણો બતાવે છે. આના બધે આપણે કેટલી લાક્ષણિકતાઓ પર લાક્ષણિકતાઓ વિશે વાત કરવાની છે. ચલો શું કરીએ, કે આપણે જાણીએ છીએ કે એફ એમ બરાબર ક્યુ ઓફ વી સદિશ ક્રોસ બી સદિશ, આ શું બતાવે છે, તો ધારો કે કોઈ વિદ્યુતભાર ક્યુ છે એ વી જેટલા વેગથી ચુંબક ક્ષેત્ર બીની અંદર શું કરે છે, ગતિ કરે છે, ત્યારે તેના પર લાગતું બળ કેટલું છે, તો એફ એમ જેટલું જોવા મળે છે. જ્યાં એફ એમ કેટલા મળે છે, ક્યુ વી બી સાઇન થીટા જોવા મળે છે, જ્યાં થીટા શું છે, થીટા એ વી અને બી વચ્ચેનો ખૂણો દેખાડે છે. હવે આના પરથી આપણે લાક્ષણિકતા વિશે વાત કરીએ, તો લાક્ષણિકતા નંબર વન એવું કહે છે કે ચુંબકીય બળ જે એફ મળે છે એ ક્યુ વી અને બી, એટલે કે વિદ્યુતભાર વેગ અને
ચુંબક ક્ષેત્ર પર આધાર રાખે છે. આપેલા સમીકરણ પરથી કહી શકીએ છીએ આપણે કે અહીંયા મળતું ચુંબકીય બળ એ વિદ્યુતભાર Q, વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B ઉપર આધાર રાખે છે. નંબર ટુ કે હવે આપણે અહીંયા વાત કરીએ છીએ કે લાક્ષણિકતાઓની અંદર આપણે વાત કરી કે અહીંયા આપણને એક આ લાક્ષણિકતા જોવા મળી. આપેલા સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ ક્યુ જેની મૂલ્ય 1 કુલમ લેતા, વી બરાબર 1 મીટર પર સેકન્ડ લેતા, થીટા બરાબર શું લેતા 90 લેતા, તો સાઈન થીટા 19, તો અનુમૂલ્ય 1, અનુમૂલ્ય 1, અનુમૂલ્ય 1, તો આખું મૂલ્ય કેટલું મળશે 1 મળશે, એટલે કે બી બરાબર શું મળશે એફ મળશે, બી બરાબર શું મળશે એફ મળશે. એટલે જો એટલે કે આપણે આના પરથી વ્યાખ્યા બોલી હોય તો મેં તમને હંમેશા કહ્યું છે કે જ્યારે પણ આપણે ચુંબકીય ક્ષેત્ર કે મગજની વ્યાખ્યા બોલી હોય તો આપણે કોઈ પણ સમીકરણ યાદ રાખીશું અને સમીકરણ પરથી જ આપણે એને લખવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે શબ્દમાં લખીશું તો એના માર્ક્સ માટે મળે ને મળે જ, રાઈટ? તો ચલો આપણે આપણે સમીકરણ પરથી વ્યાખ્યા લખીએ. અને બીજી વસ્તુ કે જ્યારે કોઈ વસ્તુ છેદમાં આપી હોય શું બોલવાનું, હંમેશા એકમ બોલવાનું. શું બોલવાનું છે? એકમ. હવે એના પોઈન્ટ શું બોલીશું, વ્યાખ્યા બોલીશું, તે આપેલા ક્ષેત્રને લંબરૂપે, આપેલા ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ ધન તથા એકમ વિદ્યુત ભાર ઉપર લાગતા બળ એટલે કે એફ ને શું કહે છે? તે બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ગોટ ઇટ? તો આવી રીતે તમારે વ્યાખ્યા લખવાની છે તો આપેલા સૂત્ર પરથી જ લખવાની છે, સમીકરણ પરથી લખવાની છે, ગોખવાની છે નહીં. ચલો ફરી એક વાર વ્યાખ્યા બોલી જે મળે શું બોલીશું, કારણ કે આપણે બધું વેલ્યુ 1 1 મળશે તો નીચે આવશે 1, તો બી બરાબર એફ મળે છે. તો વ્યાખ્યા શું બોલીશું કે ચુંબકીય ક્ષેત્રને લંબ એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુત બળ અથવા ચુંબકીય બળ, વિદ્યુત બળ નહીં બોલી, સોરી, અહીંયા આપણે વિદ્યુત બળનું નથી કારણ કે આપણે ચુંબકની વાત કરવાની છે. તો આપણે કેવું હશે? ચુંબકીય બળ લાગતા ચુંબકીય બળને શું કહેવાય છે? તે બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આ છે વ્યાખ્યાની વાત અને તેના સૂત્રની વાત. આ પ્રશ્ન બે માસ પૂછાય તો વ્યાખ્યા લખવાની, ત્યારબાદ સૂત્ર સૂત્ર લખવાનું છે. હવે આના પરથી આપણે એકમ પણ લખી શકીએ. તો લખીએ કે બીનો એકમ લખવો છે તો શું સૂત્ર છે? એફ બરાબર છેદમાં ક્યુ વી સાઇન થીટા છે. ચલો એફનો એકમ શું આવે? ન્યૂટન. ક્યુનો શું આવે? કુલમ. વીનો શું આવે? મીટર પર સેકન્ડ, રાઈટ? અને આ તો વેલ્યુ 1 લેવાની છે. બધા વેલ્યુ આપણે લીધી છે 1 1 1, તો બધા તો બીનો એકમ કેવો મળશે? 1 જ મળશે. ચલો 1 ન્યૂટન પર 1 કુલમ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ મીટર. આ એકમ કોનો મળ્યો આપણને? બીનો મળ્યો. અથવા શું લખાય એને? 1 ન્યૂટન સેકન્ડ કુલમ ઇનવર્સ મીટર ઇનવર્સ, બરાબર ને? નિકોલા ટેસ્લા કહે છે. શું કહેવામાં આવે છે? નિકોલા ટેસ્લા. ક્ષેત્ર વિશે વાત કરો, ચુંબકીય ક્ષેત્ર વિશે મૂળભૂત વાત પણ કહી છે ટેસ્લા નામના વૈજ્ઞાનિક, જેની યાદમાં આપણે ટેસ્લા તરીકે પણ ઓળખીએ છીએ. અથવા એનો એકમ થાય છે 1 ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, રાઈટ? અથવા 1 જૂલ પર એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય છે. એટલે કે આના બરાબર એકમ શું મળે? 1 ટેસ્લા. ઇન્સ્ટેડ ઓફ ચુંબક ક્ષેત્રનો એકમ શું વપરાય છે? 1 ટેસ્લા. શું વપરાય છે? ટેસ્લા. જે ટેસ્લા નામના વૈજ્ઞાનિકને માનમાં એનો એકમ ટેસ્લા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જે આપણે અહીંયા યાદ રાખવાનું છે. અને બી જે છે એનો સીજીએસ એકમ શું બનશે? ગોસ. જે આપણે આગળ ટેસ્લા મેળવ્યા એસા એકમ છે અને એનો સીજીએસ એકમ શું બનશે? ગોસ બનશે. શું બનશે? ગોસ બને છે. અને 1 ગોસ બરાબર કેટલા? 10^-4 ટેસ્લા. આ સંબંધ તમારે લખવાનો છે કે 1 ગોસ બરાબર કેટલા? 10^-4 ટેસ્લા. એટલે કે 1 ગોસ એટલે કે જી બરાબર 10^-4 ટેસ્લા એટલે કે ટી, રાઈટ? ને સંજ્ઞા કેપિટલ ટી છે, બરાબર. અને આપણે જાણીએ છીએ કે ફાઈ બરાબર a.b પરથી b બરાબર શું મળે? 5/a મળે છે. કે આના પરથી પણ આપણે એકમ સમજી શકીએ કે b 5/a બરાબર. તો 5 એટલે ફ્લક્સ એકમ શું? વેબર. અને એનું શું? મીટર સ્ક્વેર. તો વેબર પર મીટર સ્ક્વેર પણ એનો એકમ મળી શકે. તો આપણે એના કેટલાક અહીંયા એકમો વિશે વાત કરી, તમને આઈડિયા આવશે. ફરી એકવાર કે ચુંબક ક્ષેત્રની વ્યાખ્યા અને એકમ લખો. તો સૌપ્રથમ આપણે શું કહીશું? એનું સૂત્ર લખીશું. સૂત્ર શું થી મળ્યું? આપણે સુધી કાઢ્યું છે કે એફ બરાબર ક્યુ બી વી ક્યુ વી બી સાઇન થીટા પરથી બી બરાબર એફ છેદમાં ક્યુ વી સાઇન થીટા. આપણે બધા વેલ્યુ લીધા 1 લીધા અને સાઇન થીટા 90 છે તો 1 મળી જશે, એટલે બધા વેલ્યુ 1 મળી. તો ઉપર શું બાકી રહ્યું? ખાલી એફ. તો બી બરાબર એફ મળશે. તો એની પરથી આપણે વ્યાખ્યા શું બોલીશું કે ક્ષેત્રને લંબરૂપે રહેલા અને એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ અથવા ચુંબકીય બળને તે બિંદુ પાસેનું શું કહેવાય છે? ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. એનો એકમ શું બનશે? એના સૂત્ર પછી એકમ આપણે શું મળે? 1 ન્યૂટન સેકન્ડ કુલમ પર મીટર. અથવા એને આપણે શું કહીએ છીએ? શોર્ટમાં 1 ટેસ્લા કહીએ છીએ. એટલે કે ચુંબકીય ક્ષેત્રનો એસ એકમ શું? તો ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો સીજીએસ એકમ શું? તો ગોસ. શું છે? ગોસ છે. અને 1 ગોસ બરાબર કેટલા આવે? 10^-4 ટેસ્લા. 1 ગોસ ઇઝ ઇક્વલ 10^-4
ફોર ટેસ્લા આપણે યાદ રાખીશું. ટેસ્લા સંગે શું છે, કેપિટલ ટી છે, અને ગોસની શું આવશે, કેપિટલ જી આવશે. અને આ સિવાય બીજા પણ આપણે એકમ શોધી શકીએ. આપણે જાણીએ છીએ કે ફાઈ બરાબર શું, તો એ ડોટ બી બરાબર છે સૂત્ર પરથી. તો બી બરાબર શું, ફાઈ બાય એ. ફાઈનો એકમ આ વેબર પર મીટર સ્ક્વેર, શું આવશે, વેબર પર મીટર સ્ક્વેર. ચલો આજે આપણે ચુંબકીય સૂત્ર, ચુંબકીય બળ વિશે વાત કરી, બરાબર છે, અને તેની કેટલીક અગત્યની લાક્ષણિક જે આપણે એકમો જોઈએ અને સૂત્ર સમજવાનો પ્રયત્ન કર્યો. તો આશા રાખી કે આજના આ ટોપિકની અંદર આપ સૌને આઈડિયા આવ્યો છે, મજા આવી હશે એવી આશા. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ.